કામરેજ ગામના સાઈનગર ખાતે રહેતા માયાવંશી સમાજના યુવાનો તથા અન્ય વ્યક્તિઓ પર કામરેજ પોલીસ મથકના પીઆઈ ચુડાસમા તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા માર મારવાની ઘટનાના વિરોધમાં માયાવંશી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને એક આવેદનપત્ર આપી જવાબદારીમાં પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. માયાવંશી સમાજના આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે 26 એપ્રિલના રોજ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં કામરેજ પોલીસ મથકના પીઆઈ ચુડાસમા તથા પીએસઆઈ જોશી સહિતનો પોલીસ સ્ટાફે અરજીને અનુસંધાને કામરેજ પોલીસ મથકની સામે આવેલ સાઈનગર ખાતે રહેતા માયાવંશી સમાજના યુવકો તેમજ વડીલો અને મહિલાઓ તેમજ બાળકો સાથે પણ અભદ્ર વર્તન કરી તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો, જે અંગે જિલ્લા પોલીસ વડા જવાબદાર એવા પીઆઈ ચુડાસમા સહિતના સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અમારા માયાવંશી સમાજના ભાઈઓ અમે અરજી આપેલી હતી. જે માછી છે અમારા ગામના એક ભાઈ, એમની સાથે કંઈક બોલાચાલી થઈ હતી સમાજ બારામાંથી, તે અમે ન્યાય માંગવા ગયા. એટલે અમારા કામરેજના ભાઈઓ છે સાઈનગરના, એમને માર મારવામાં આવે છે પીએસઆઈ તરફથી. અમે કીધું કે અમારા છોકરાઓને કેમ માર મારવામાં આવે છે વગર કારણે, વગર ગુને. જે ગુનેગાર છે એને તમે હાજર કરો, એને થોડીક સજા આપો. જે અમારી દીકરી અમારી લાગણી દુભાઈ છે એની સજા તમે એને આપો. અમારા છોકરાઓને નહીં મારો તો પીએસઆઈ આપો. 200 થી 300 પોલીસનો કાફલો અમારા સાઈનગરમાં ઘૂસી ગયા લઈને, અને બહેનો પર પણ લાઠીચાર્જ કર્યો છે. બહેનોના ધોરાએ ત્યાં પણ લાકડી મારી છે. ઉપર જે ઘર હોય છે પહેલાં મારે ત્યાં પણ લાકડી, નીચેની ઉપર છુટ્ટી મારી છે. અને એટલો આંટક મચાવ્યો છે, એટલો આંટક કે એક ગુંડો પણ આવું નહીં કરી શકે. ગુંડા કરતાં પણ વધારે એ સિંગમ હતો. સિંગમ એવો, અમે એટલા બધા ડરી ગયા. અમારા નાના નાના છોકરા પણ ડરી ગયા કે રડે રડે રડે. એમને દયા નહીં આવી. 200 પોલીસ હતા એમની સાથે, એક પણ લેડીઝ પોલીસ કોઈ હતી નહીં એને. અને અમારી લેડીઝોની પાછળ એ લોકો ફેંક્યા છે કે તમે તમારા ઘરમાં ઘૂસો. અમારા બારણામાં આવીને લાકડી અફારી છે, ઉપર લાકડી મારી છે, બધાને લાકડી અફારી છે. તેમાં દીકરાઓને તો જોઈને છુટ્ટી લાકડી મારી છે. કોઈ મોબાઈલની લાઇટ ચાલુ કરે તો પણ એ મારવા દોડ્યા છે. અને કેટલા દીકરાઓ પડી ગયા છે, અફરાયા છે. નાના છોકરા પણ પડી ગયા છે ભીડમાં. એમને કોઈ દયા નહીં હતી, કોઈ હતું નહીં. અમને એટલા હેરાન કરે છે, આખી રાત અમે ચાલ્યા છે. કામરેજ તાલુકાના કામરેજ ગામમાં સાઈનગરમાં શનિવારના રાત્રે માયાવંશી સમાજના ભાઈ બહેનો જે ફરિયાદ કરી હતી, અમારી સમાજ વિશે જે શબ્દ લખાયા હતા કોઈ બીજી સમાજના વ્યક્તિએ, એની સામે ફરિયાદ કરી હતી. એક ગંભીર ફરિયાદ હતી. એના 7-8 દિવસ હોવા છતાં પણ એ જે કોઈ ફરિયાદ, જે આરોપી હતો એને એરેસ્ટ પણ નહોતો કરવામાં આવ્યો, કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હતી. અને અનુસંધાને જ્યારે માયાવંશી સમાજના અમારા બહેન દીકરીઓ અને દીકરાઓ રજૂઆત કરવા ગયા ત્યારે ત્યાંના પીઆઈ ચુડાસમા સાહેબે ખૂબ ઉગ્ર સ્વરૂપ લઈને અમારા યુવાન દીકરાઓને માર પણ માર્યો છે. આગળ વધીને જઈએ તો એ જ મધ્યરાત્રિના, કારણ કે એ સાઈનગર જે છે એ પોલીસ સ્ટેશનની સામે જ છે, તો સાઈનગરમાં પોલીસ કાફલા સાથે જઈને રાત્રિના સમયે બીભત્સ ગારો, જે ગારો બોલી પણ ન શકાય એવી ગારો આપી છે, અને કેટલાક યુવાન દીકરાઓ પર લાઠીચાર્જ પણ કર્યો છે. એનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતના અનુસૂચિત જાતિના અને માયાવંશી સમાજના તમામ લોકો વ્યથિત છે. અને અમારી વ્યથા રજૂઆત કરવા માટે અમે ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને કલેક્ટરશ્રીને મળવાના છે. આવા અધિકારીઓ જ્યારે અમારું રક્ષણ કરવાનું હોય, એવા અધિકારીઓ જ્યારે અનુસૂચિત જાતિ પર આવા હુમલા કરતા હોય છે, ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે. અને કોઈ રાજકીય રૂપ ન આપતા મારે એક જ વાત કરવી છે કે દક્ષિણ ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને ખાસ કરીને માયાવંશી સમાજ શાંતિપ્રિય સમાજ છે અને પોતે સ્વયંભર રીતે પ્રગતિ કરીને આગળ આવેલો સમાજ છે. એ સમાજ ઉપર અવારનવાર જે આવા જુલમ થાય છે એના અનુસંધાને અમે આજે આ વિશાળ સંખ્યામાં સમગ્ર સુરત જિલ્લામાંથી માયાવંશી ભાઈ બહેનો ભેગા થયા છે. અને અમે ખૂબ શાંતપૂર્ણ આ રજૂઆત કરવાના છે. અને આંબેડકર ચિંધ્યા માર્ગે અમે જો આવનારા દિવસોમાં અમારે આ જે ફરિયાદ છે એમાં જે પીઆઈ સાહેબ સામે, એમાં જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંબેડકર ચિંધ્યા માર્ગે અમે સંઘર્ષનો માર્ગ બી અપનાવશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી.